અને પક્ષના નામે પ્રજા પાસે મત લેવા જઈ નથી શકતા, એટલા માટે ક્યાંક ને ક્યાંક લોકોને પાકિસ્તાનના નામે ઉશ્કેરીને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિજયભાઈએ પાકિસ્તાનની વાત કરવાને બદલે પોતાની સરકારમાં ભ્રષ્ટાચાર કેમ બેફામ થયો છે, ગુજરાતના યુવાનોને રોજગારી કેમ નથી મળતી, ગુજરાતમાં ખેડૂતો આજે રોજ આત્મહત્યા કેમ કરી રહ્યા છે, ગુજરાતમાં ખેડૂતોને પાક વીમો અને પૂરતા ભાવ કેમ નથી મળતા, અછતગ્રસ્ત વિસ્તારોમાં લોકોને હિજરત કેમ કરવી પડે છે, બહેન દીકરીઓ પર રોજ બળાત્કાર કેમ થઈ રહ્યા છે, ગુજરાતમાં પત્રકારોની જાહેરમાં હત્યા કેમ થઈ રહી છે, આ બધી બાબતોના પ્રજાને જવાબ આપવા જોઈએ અને ત્યાર પછી પ્રજા પાસે મત લેવાની અપીલ કરવી જોઈએ. પણ એમની પાસે કોઈ જવાબ નથી. એમની પાસે પોતાના પક્ષના કાર્યક્રમોને લઈને પ્રજા પાસે જઈ શકાય તેમ નથી, એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 2014માં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભાષણ કરતા હતા ત્યારે પાકિસ્તાન ભારતના એક સૈનિકનું માથું કાપે તો અમે 10 સૈનિકના માથા કાપી લાવીશું એવા ભાષણ કરવામાં આવતા હતા. પ્રધાનમંત્રી મનમોહનસિંહજી લવ લેટર ના લખે પણ નક્કર પગલાં લે કાર્યવાહી કરે એવા ભાષણ કરવામાં આવતા હતા. આજે જ્યારે પાકિસ્તાન દેશની સરહદે ગુસ્તાખી કરી રહ્યું હોય, આતંકવાદીઓ જ્યારે આપણા વીર જવાનોને શહીદ કરી રહ્યા હોય, એવા સંજોગોમાં કડક કાર્યવાહીને નક્કર પગલાં લેવાને બદલે ખાલી નિવેદનબાજી થઈ રહી છે. અને જે લવ લેટરની વાતો કરતા હતા એ જ વડાપ્રધાન આજે પાકિસ્તાનને એના સ્થાપના દિવસના રોજ શુભેચ્છા પાઠવીને ફરી લવ લેટર લખવાની રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે વિજયભાઈએ સલાહ આપી હોય તો વડાપ્રધાનને આપે કે લવ લેટર લખવાને બદલે પાકિસ્તાન પર કડકમાં કડક કાર્યવાહી કરે. અને આખા કોંગ્રેસ પક્ષને રાહુલજીએ સ્પષ્ટ કીધું છે કે પાકિસ્તાન સામે, આતંકવાદી સામે જે પણ કડકમાં કડક કાર્યવાહી કરવી હોય એમાં તમામ રીતે કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ ટેકો સૈન્ય અને સરકાર સાથે છે. ત્યારે વિજયભાઈએ ખાલી નિવેદન કરવાને બદલે વડાપ્રધાનશ્રીને સલાહ આપવી જોઈએ કે લવ લેટર ના લખે પણ કડક કાર્યવાહી કરે. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ધાર્મિક પ્રશ્નોને લઈ, રામ મંદિરને લઈ અને ધર્મને આધારિત રાજનીતિ કરીને ભારતીય જનતા પાર્ટી પ્રજાને છેતરીને મત મેળવીને સત્તા પર બેસે છે. સત્તા પર બેઠા પછી નથી રામ મંદિર યાદ કરતા, નથી 370ની કલમ યાદ આવતી કે નથી પાકિસ્તાનને સબક શીખવાડવાનું યાદ આવતું. ફરી જ્યારે ચૂંટણી આવે ત્યારે પાકિસ્તાનના નામે, રામ મંદિરના નામે, ધર્મના નામે, જાતિના નામે લોકોને ઉશ્કેરીને મત લેવાનો પ્રયત્ન હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યો છે. પણ આ વખતે ગુજરાત અને દેશની પ્રજા સારી રીતે એમને ઓળખી ગઈ છે. જે પ્રજા સાથે વિશ્વાસઘાત ભાજપે કર્યો છે એ વિશ્વાસઘાતનો જવાબ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાત અને દેશની પ્રજા ચોક્કસ આપશે. ભાજપ લોકોને ઉશ્કેરીને રાજનીતિ કરવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસ હંમેશા દેશની એકતા અખંડિતતા માટે, આતંકવાદ સામેની લડાઈ માટે અને પાકિસ્તાન સામે જે પણ કાર્યવાહી કરવાની થાય એમાં સંપૂર્ણ રીતે સરકાર કે સૈન્યને ટેકો આપ્યો છે. સરકારને મુખ્યમંત્રીશ્રી ખાલી નિવેદન કરવાને બદલે કડકમાં કડક કાર્યવાહી કરીને આતંકવાદનો ખાત્મો બોલાવે એવું આજે દેશની પ્રજા ઈચ્છી રહી છે. તો આખરે કોંગ્રેસ તરફથી પણ થયો પલટવાર અને કહ્યું કે આખરે મુખ્યપ્રધાનના નિવેદનને લઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે તે પાકિસ્તાનના નામે ઉશ્કેરણી કરીને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આખરે ભાજપ આ પ્રકારના પ્રયત્નો કરે છે પણ વિવિધ પ્રશ્નો સામે ભાજપ ક્યારેય જવાબ નથી આપતું.